એમ અંતર્ગત અગિયાર માસ કરાર આધારિત એક શોષિત કર્મચારી છેલ્લા 10-12 વર્ષથી આ સરકારી આરોગ્યની અંદર પૂરી નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી પબ્લિકની સેવા કરી છે. અમારા ઘણા બધા પ્રશ્નો છે, અમે અત્યારે તદ્દન હંગામી ધોરણે સર્વિસ કરીએ છીએ. સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે અમારી માગણીને લાગણીને લઈને, પણ અત્યાર સુધી સરકારે કોઈપણ પ્રકારનું સકારાત્મક વિલંબ દાખવેલ નથી, જે બદલ અમારે મજબૂરીથી આવેદનપત્ર સરકારશ્રીને આપી અને અમારી જે જોબ સિક્યુરિટીની માગણી, સમાન કામ સમાન વેતન અને તમામ સરકારી કર્મચારીઓને મળતા તમામ લાભ અમને આપવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે, જે સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ અને 1 ઓક્ટોબર સુધીનું સરકારશ્રીને અલ્ટિમેટમ આપીએ છીએ. જો અમારી માગણી નહીં સ્વીકારવામાં આવે તો 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું આંદોલન આગળ ધપાવીશું અને પબ્લિકની આરોગ્ય સેવા જે ઠપ થઈ ગઈ છે તેની તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે. અને ખોરાસા પીએચસીમાં ફાર્માસિસ્ટની ફરજ બજાવું છું અને છેલ્લા 3.5 વર્ષથી એનઆરએચએમ અંતર્ગત કોન્ટ્રાક્ટ બેસ ઉપર છું, જે અમને 11,025 સેલરી આપે છે, જેમાં અમારું ભરણ પોષણ નથી થઈ શકતું એમ. અને અમારા ફેમિલીની ટોટલી જવાબદારી અમારા પર હોય છે, તો અમારું ભરણ રજૂઆત છે અમને સમાન વેતન, સમાન કામ અને સમાન વેતન આપે. સ્ટ્રાઇક પર છીએ અત્યારે, કે અમારી જે પણ અમારી માંગ છે એ પૂરી કરે, નહીંતર અમે 1 ઓક્ટોબર સુધી અમે રાહ જોઈએ છે. પણ જો 1 ઓક્ટોબર સુધીમાં અમારી માંગ નહીં પૂરી થાય તો અમે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે અમે આગળ વધશું. ભાજપ સરકારને અમારી વિનંતી છે કે અમારી માંગ પૂરી કરે.